અને એમાં પણ જ્યારે કરન્ટ અફેરની વાત આવે ત્યારે એજ્યુ સફરના આ કરંટ અફેરના વિડીયો હંમેશા બેસ્ટ સાબિત થયા છે કારણ કે લગભગ તમામ કરંટ અફેરના પ્રશ્નો એજ્યુ સફરને યુટ્યુબ ચેનલમાંથી કવર થયા છે એટલા માટે નમ્ર વિનંતી કરવી છે કે તમે આ કરંટ અફેરનો વિડીયો ક્યારેય પણ મિસ ન કરતા આજે તારીખ થાય છે પાંચ એપ્રિલ બે અને આજે આપણે કરન્ટ અફેરમાં

તો લાઇટ વેટ બુલેટ પ્રૂફ જેકેટ કોને તૈયાર કર્યું છે આયબા મેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ વર્ષ બે નું આયોજન કયા દેશમાં થવાનું છે અને દક્ષિણ એશિયાઈ વુશુ ચેમ્પિયનશિપ કોણે જીતી છે ચાલો હવે આપણે ક્રમિક રાષ્ટ્રીય સમાચારથી શરૂઆત કરીએ તાજેતરમાં મહારાષ્ટ્રના અંબોલી જૈવવિવિધતા વિરાસત સ્થળના રૂપમાં જાહેર કરવામાં આવ્યું છે તો આ ખાસ યાદ રાખીએ કે મહારાષ્ટ્રના અંબોલીને જૈવવિવિધતા વિરાસત સ્થળના રૂપમાં જાહેર કરવામાં આવ્યો છે અને મહારાષ્ટ્ર સરકારે સિંધુદુર્ગ જિલ્લામાં પશ્ચિમ જંગલોમાં અંબોલીને એક જૈવવિવિધતા ક્ષેત્ર તરીકે જાહેર કર્યું છે તો આ લોકેશન ખાસ યાદ રાખીએ કે અંબોલી જૈવવિવિધતા વિરાસત સ્થળ કયા જિલ્લામાં આવશે તો કે સિંધુ દુર્ગજ જિલ્લામાં અને પશ્ચિમી જંગલોમાં આવેલું તે એક ક્ષેત્ર છે અને જ્યાં દુર્લભ મીઠા પાણીની માછલીઓની પ્રજાતિને જૈવ વિવિધતા વિરાસત સ્થળના રૂપમાં શોધવામાં આવેલ અને આ દુર્લભ પ્રજાતિની માછલીની શોધ કોણે કરી તમે જાણો છો તો તે શોધ કરી છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્રએ તો જુઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર તેજસ ઠાકરે જેઓ એક વન્યજીવ છે અને તેઓની ટીમે સિંધુદુર્ગ જિલ્લામાં સાવંતવાડી તળાવમાં અંબોલી પાસે નવી મીઠા પાણીની માછલીઓની પ્રજાતિઓ શોધી કાઢી છે અને એ નવી માછલી જે શોધી કાઢવામાં આવી છે તેનું નામ શું છે તો અહીં તમે વાંચી શકો છો શિષ્ટુરા હિરણ્ય કેશી શું શિષ્ટુરા હિરણ્ય કેશી નામની માછલીની નવી પ્રજાતિની શોધ કરી છે કોણે તેજસ ઠાકરે એ અને શિષ્ટુરા એક નાની અને રંગીન માછલી છે ઇમેજમાં તમે જોઈ શકો છો તે પાણીમાં રહે છે અને ઓક્સિજનની વધુ માત્રામાં જ તે રહી શકે છે એટલે કે સામાન્ય માછલીઓ કરતાં વધારે પ્રમાણમાં ઓક્સિજન હોય તેવા પાણીમાં તે વસવાટ કરે છે આ પહેલાં રાજ્ય સરકારે ગઢ ચિરોલી જિલ્લામાં અલ્લાપલ્લી જલગામમાં લેન્ડોરખોરી પાર્ક પૂનામાં ગણેશખિંડ સિંધુ દુર્ગ જિલ્લામાં મિરિષ્ટિકા દલદલીય વનસ્પતિને જૈવ વિવિધતા વિરાસત સ્થળોના રૂપમાં રૂપાંતરિત કરવામાં આવેલ અને મીઠા પાણીની માછલીઓની પ્રજાતિઓની શોધ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઇચથોલોજીમાં ઓક્ટોબર બે હજાર વીસમાં તેજસ ઠાકરે અને સહલેખકો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અને જ્યારે મહારાષ્ટ્રની વાત આવે તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રના રાજ્યપાલ કોણ છે ભગતસિંહ કોશિયારી અને મહારાષ્ટ્રની રાજધાનીનું નામ મુંબઈ મુંબઈ બોલે તો આપણા ભારત દેશની આર્થિક રાજધાની પણ કહેવાય છે રાષ્ટ્રીય સમાચારમાં આગળ વાત કરીએ તો હાઇલાઇટમાં છે શ્રીનગર કારણ તાજેતરમાં શ્રીનગર ખાતે પાંચ દિવસીય ટ્યુલિપ ફેસ્ટિવલ શરૂ થયો છે ઇમેજમાં તમે જોઈ શકો છો કેટલું રળિયામણું દ્રશ્ય છે આ ટ્યુલિપ ગાર્ડનનું તો ત્રણ એપ્રિલ બે હજાર એકવીસ ના રોજ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર ખાતે પાંચ દિવસીય ટ્યુલિપ ફેસ્ટિવલ શરૂ કરાયો છે અને આ ફેસ્ટિવલ પાંચ દિવસ સુધી ચાલશે શરૂ થયો છે એપ્રિલ એપ્રિલ અને સુધી ચાલવાનો છે એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન ક્યાં આવેલો છે તો તે શ્રીનગરમાં આવેલો છે અને પચીસ માર્ચ બે હજાર એકવીસ ના રોજ જાહેર જનતા અને પર્યટકો માટે આ ટ્યુલિપ ગાર્ડન ખોલવામાં આવ્યો અને આ એક વાર્ષિક ઉત્સવ છે આ ટ્યુલિપ ગાર્ડન અંતર્ગત જે દિવસીય ઉત્સવ આયોજિત થયો છે અને જે રાજ્ય સરકારના પ્રવાસન પ્રયત્નોના એક ભાગરૂપે ટ્યુલિપ ગાર્ડનમાં ફૂલોનું પ્રદર્શન કરવામાં આવે છે પૂર્વમાં સિરાજ બાગના નામથી જાણીતો ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડનને

જબરવન પર્વતીય ગિરમાળાની તળેટીમાં સ્થિત છે અને આ એશિયાનું સૌથી મોટું ટ્યુલિપ ગાર્ડન છે આ ફેક્ટર ખાસ યાદ રાખીએ એશિયાનું સૌથી મોટું ટ્યુલિપ ગાર્ડન ક્યાં આવેલું છે તો તે શ્રીનગરમાં આવેલું છે અને તેનું લોકેશન જુઓ જીઓગ્રાફીની દ્રષ્ટિએ લોકેશન છે જબરવન પર્વત ગિરિમાળાની તળેટીમાં આવેલો આ ટ્યુલિપ ગાર્ડન ટ્યુલિપ ગાર્ડન લગભગ ત્રીસ હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલ છે અને આ ઉદ્યાનને કાશ્મીર ઘાટીમાં ફૂલોની ખેતી અને પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ખોલવામાં આવ્યું અને આ ગાર્ડનમાં આ વર્ષે જુદી જુદી રીતે લગભગ 15 લાખ ફૂલો વાવવામાં આવ્યા છે ઈમેજમાં જોઈ શકો છો અને ગાર્ડનમાં અત્યાર સુધી લગભગ 25% નો વધારો થયો છે એટલે કે ધીમે ધીમે આ ટ્યુલિપ ગાર્ડન છે તે વિસ્તરતો જાય છે અને જ્યારે જમ્મુ કાશ્મીરની વાત આવે તો આ ચાર ફેક્ટ હંમેશા માટે તમે યાદ રાખી લ્યો કે જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ રાધા કૃષ્ણ માથુર આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય સમાચારમાં હાઇલાઇટમાં છે ટ્રાઈફેડ હાલમાં ટ્રાયફેડે બી ધ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ટ્રાઇબ્સ ઇન્ડિયા પ્રતિસ્પર્ધા લોન્ચ કરી છે તો અહીં એક શબ્દ આવે છે ટ્રાઇફેડ ટ્રાઇફેડ નું પૂરું નામ શું થાય છે ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન લિમિટેડ અને એ માય જીઓવી.in ના સહયોગથી બી ધ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ટ્રાઇબ્સ ઇન્ડિયા અને બી અ ફ્રેન્ડ ઓફ ટ્રાઇબ્સ ઇન્ડિયા નામની બે પ્રતિસ્પર્ધાઓ શરૂ કરવામાં આવી છે કોના દ્વારા ટ્રાઇફેડ દ્વારા તો ટ્રાઇફेड નું પૂરું નામ મિત્રો ખાસ યાદ રાખજો ફરી એકવાર જોઈ લઈએ ટ્રાઇફेड નું પૂરું નામ થાય છે ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન લિમિટેડ અને આ સ્પર્ધામાં આદિવાસી શિલ્પ સંસ્કૃતિ અને જીવનશૈલીને પ્રોત્સાહિત કરવાના એકમાત્ર ઉદ્દેશ્યથી લોન્ચ કરવામાં આવી છે આ નવી સ્પર્ધાઓના માધ્યમથી જનજાતીય વિરાસત કલા શિલ્પ વિશે આમ આમ આદમી આદમી વચ્ચે વધારી શકાશે આ એટલે પાર્ટીની વાત નથી કરતો પરંતુ સામાન્ય જનતાની વાત કરી રહ્યો છો અને બી ધ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ટ્રાઇબ્સ ઇન્ડિયા એ દેશભરના ગ્રાહકોથી કોઈ પણ આદિવાસી ઉત્પાદકોની વિશેષતાવાળી બાબતોનો સમાવેશ કરાયો છે અને ટ્રાઇફેડ એ ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા જે એક રાષ્ટ્રીય સ્તરની સહકારી સંસ્થા છે અને જે જનજાતીય બાબતોના મંત્રાલયના પ્રશાસનિક નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે અને ખાસ કરીને આદિવાસી સમુદાયના જે ઉત્પાદનો છે તેને બજાર સુધી પહોંચાડવામાં આ ટ્રાઇબ્સ ઇન્ડિયા મહત્વનો યોગદાન આપી રહ્યું છે જેની સ્થાપના વર્ષ 1984 માં કરવામાં આવી હતી અને આ આદિવાસી કલા અને શિલ્પની વસ્તુઓને ટ્રાઇબ્સ ઇન્ડિયાના માધ્યમથી ખરીદદાર આદિવાસી સમુદાયને સશક્ત બનાવવા માટે કાર્યરત છે અને તાજેતરમાં આ ટ્રાઇબ્સ ઇન્ડિયા દ્વારા આ જે આદિવાસી સમુદાયનો છે તો એનો એક શોરૂમ તાજેતરમાં ક્યાં ખોલવામાં આવ્યો એકસો શોરૂમ એના વિશે જો તમે જાણતા હો તો નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો અને તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ એક ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી દરમિયાન આદિ મહોત્સવનું ઉદ્ઘાટન ન્યૂ દિલ્હીના હાઠ ખાતે કર્યું હતું અને આ પહેલનું આયોજન વર્ષ બે હજાર સત્તરથી સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે તો આ પણ યાદ રાખીએ કે આદિ મહોત્સવનું ઉદ્ઘાટન કોણે કર્યું એમ વેંકૈયા નાયડુજીએ અને ક્યારે ઉજવાયો તો એક થી પંદર ફેબ્રુઆરી કઈ જગ્યાએ તો કે દિલ્હી મુકામે અને આ મહોત્સવ દેશભરના આદિવાસી સમુદાયોની સમૃદ્ધિ અને વિવિધ શિલ્પ અને સંસ્કૃતિનો પરિચય કરાવવાનો એક પ્રયોગ તથા પ્રયત્ન છે અને આદિવાસી બાબતોના કેન્દ્રીય મંત્રી કોણ છે અર્જુન મુંડા ઈમેજમાં તમે જોઈ શકો છો અને હવે રાષ્ટ્રીય સમાચારમાં હાઇલાઇટમાં છે મલ્લિકા શ્રીનિવાસન ઈમેજમાં તમે જોઈ શકો છો મલ્લિકા શ્રીનિવાસન પી ઇ એસબીના નવા અધ્યક્ષ બન્યા છે ટી એ એફ એ એટલે કે ટ્રેક્ટર એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડના વર્તમાન અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મલ્લિકા શ્રીનિવાસનની પીઇએસબી એટલે કે પબ્લિક એન્ટરપ્રાઇઝિસ સિલેક્શન બોર્ડ ગુજરાતીમાં કહીએ તો સાર્વજનિક ઉદ્યમ પસંદગી બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે નામ ન ભૂલતા મલ્લિકા શ્રીનિવાસન અને તેઓ સાર્વજનિક ઉદ્યમ પસંદગી બોર્ડના અધ્યક્ષ બને છે અંગ્રેજીમાં કહીએ તો પબ્લિક એન્ટરપ્રાઇઝિસ સિલેક્શન બોર્ડના અધ્યક્ષ અને આ પદ પર તેઓ વર્ષના સમયગાળા માટે અથવા તો વર્ષની ઉંમર સુધી પદ ઉપર રહેશે કાર્મિક લોક ફરિયાદ અને પેન્શન મંત્રી કોણ છે તો આપણા દેશના પ્રધાનમંત્રી વર્તમાન સમયમાં કાર્મિક લોક ફરિયાદ અને પેન્શન મંત્રી છે અને સાથે સાથે યાદ રાખો કે કાર્મિક લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્યમંત્રી કોણ છે જીતેન્દ્રસિંહ અને કાર્મિક લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે નવી દિલ્હી મુકામે આવેલું છે રાષ્ટ્રીય સમાચારમાં હવે હાઇલાઇટમાં છે આદિલ જેનુલભાઈ ઈમેજમાં તમે જોઈ શકો છો આદિલ જેનુલભાઈ હાઇલાઇટમાં શા માટે કારણ કે ક્ષમતા નિર્માણ આયોગના નવા અધ્યક્ષ તરીકે તેઓને પસંદ કરવામાં આવ્યા છે કોને આદિલ જેનુલભાઈને QCI એટલે કે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ આદિલ જેનુલભાઈ છે અને સરકારના દરેક સ્તરના સિવિલ સેવકોને પ્રશિક્ષિત કરવા માટે એટલે કે નેશનલ પ્રોગ્રામ ફોર સિવિલ સર્વિસીસ કેપેસિટી બિલ્ડિંગ છે જેને મિશન કર્મયોગી પણ કહેવામાં આવે છે જે અંતર્ગત આયોગને મંજૂરી આપવામાં આવી છે અને આ આયોગમાં એક અધ્યક્ષ અને બે અન્ય સભ્યો હોય છે અને હવે હાઇલાઇટમાં છે ડીઆરડીઓ કારણ કે તાજેતરમાં ડીઆરડીઓ ની એક લેબે લાઇટ વેઇટ બુલેટ પ્રૂફ જેકેટ વિકસિત કર્યું છે અને આપણી સેનાના જે સુરક્ષા જવાનો છે તો એના જીવન સુરક્ષા માટેનો આ એક કવચ તૈયાર થયો છે અને તે છે લાઇટ વેઇટ બુલેટ પ્રૂફ જેકેટ માત્ર 9 કિલોગ્રામ વજનનો આ

કે વજન માત્ર નવ કિલોગ્રામ છે કારણ કે આના જે જેકેટ હતા તેના વજન એક કિલોગ્રામ જેટલો વજન ઘટે એમાં છે શું તો ના આપણા સેના જવાનો માટે તે ખાસ મહત્વની બાબત કહી શકાય અને જે ભારતીય સેનાની ગુણાત્મક જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને ફ્રન્ટ હાર્ડ આર્મર પેનલ જેકેટ TBRL ચંડીગઢ માં સફળતા પૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને BIS માનાંકોને તે પૂર્ણ કરે છે એટલે કે તે આ જે બુલેટ પ્રૂફ જેકેટ વિકસાવાયું છે તો તેનું ચંડીગઢ મુકામે કેટલાક ડ્રાયલ લેવામાં આવ્યા કે સફળ છે કે કેમ તો તે આપણા ભારતના તમામ માનાંકો ઉપર ખરું ઉતર્યું છે અને જ્યારે DRDO દ્વારા આ જેકેટ વિકસાવાયું તો DRDO નું પૂરું નામ શું ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને DRDO નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે નવી દિલ્હી મુકામે અને DRDO ની સ્થાપના થઈ છે 1958 માં અને DRDO ના વર્તમાન ચેરમેન કોણ છે જી સતીશ રેડ્ડી ઈમેજ તમે જોઈ શકો છો અને DRDO નો મોટો શું છે બલશ્ય મુલમ વિજ્ઞાનમ શું બલશ્ય મુલમ વિજ્ઞાનમ DRDO નો મોટો છે અને તે આપના રક્ષા મંત્રાલય હેઠળ કાર્ય કરતી સંસ્થા તો આ સંસ્થા ભારતની રક્ષા મંત્રાલયનો જ એક ભાગ છે અને દેશની રક્ષા સાથે જોડાયેલા તમામ કાર્યો કરે છે આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારમાં હાઇલાઇટમાં છે FAO તાજેતરમાં એફ એ ફોરેસ્ટ ગવર્નન્સ બાય ઇન્ડિજિનિયસ એન્ડ ટ્રાઇબલ પીપલ્સ રિપોર્ટ જાહેર કર્યો છે અને સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને એફ આઈ એલ એટલે કે ફંડ ફોર ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિજિનિયસ પીપલ્સ ઓફ લેટિન અમેરિકા એન્ડ ધ કેરેબિયન એ આ રિપોર્ટ જાહેર કર્યો છે અને કેરેબિયન અને લેટિન અમેરિકામાં સ્વદેશી અને જનજાતીય ક્ષેત્રોમાં વન જંગલોની કાપણીનો દર ઘટ્યો છે એવી વાત આ રિપોર્ટમાં સામે આવી છે અને છેલ્લા બે દશકથી 300 થી વધુ અધ્યયનોમાં આધાર પર આ નવા રિપોર્ટ મુજબ સ્વદેશી અને જનજાતીય લોકો પોતાના જંગલોમાં સૌથી વધુ સંરક્ષક છે એ વાત સાબિત થઈ છે અને સ્વદેશી અને આદિવાસી લોકો અને ક્ષેત્રના જંગલ ક્ષેત્રીય અને વૈશ્વિક જળવાયુ કામગીરી સાથે સાથે ભૂખ ગરીબી અને અને કુપોષણ વિરુદ્ધ લડાઈમાં ભૂમિકા આ જંગલોએ ભજવી છે વાત કરીએ તો તેનું પૂરું નામ શું થાય છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન સ્પેલિંગ સાથે યાદ રાખીએ અને એફ એટલે કે ખાદ્ય અને કૃષિ સંગઠન એ સંયુક્ત રાષ્ટ્રની જ એક સંસ્થા છે અને FAO એ સંયુક્ત રાષ્ટ્રની એક વિશેષ એજન્સી અને FAO એ ભૂખમરાને ઘટાડવા અને પોષણ સુરક્ષામાં સુધારો લાવવાની સાથે સાથે ખાદ્ય સુરક્ષા માટેના આંતરરાષ્ટ્રીય પ્રયાસોનું નેતૃત્વ પણ કરે છે અને ખાદ્ય અને કૃષિ સંગઠનની સ્થાપના કયા વર્ષે થાય છે ક્યારે થાય છે તો 16 ઓક્ટોબર 1945 ના રોજ FAO ની સ્થાપના થાય છે અને ખાદ્ય અને કૃષિ સંગઠનનું મુખ્યાલય ક્યાં આવેલું છે

તાશકંદ ખાતે કરવામાં આવશે તો મારે એક પ્રશ્ન પૂછવો છે કે તાશકંધ એ કયા દેશની રાજધાની છે હા આગળ વાત કરવાનો છો પરંતુ અત્યારે વિડિયો પોઝ કરી અને નીચે કમેન્ટ બોક્સમાં લખો કે આ તાશકંદ મુકામે જે આઇબા મેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ વર્ષ બે હજાર તેવીસનું આયોજન થવાનું છે તો અહીં એક શબ્દ આવે એ આઈ બી એ તેનું પૂરું નામ શું થાય છે એસોસિએશન ઇન્ટરનેશનલ ધ બોક્સ એમેચ્યુઆર આંતરરાષ્ટ્રીય બોક્સિંગ સંઘના અધ્યક્ષ કોણ છે ઉમર ક્રેમલોવ ઇમેજમાં તમે જોઈ શકો છો ઉમર ક્રેમલોવે પોતાના અફઘાનિસ્તાનના પ્રવાસ દરમિયાન વર્ષ બે હજાર તેવીસના આઈબા મેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપનું આયોજન તાશ્કંદ ખાતે કરવાની જાહેરાત કરી છે તો હવે તમને ખ્યાલ આવી ગયો કે અફઘાનિસ્તાનની રાજધાની છે તાશ્કંદ અને ત્યાં આ બે હજાર તેવીસની આ ઇવેન્ટનું આયોજન થવાનું છે અને આઈબાનું મુખ્યાલય ક્યાં આવેલું છે સ્વિટ્ઝરલેન્ડના લોઝેન મુકામે આઈબાના અધ્યક્ષ કોણ છે ઉમર ક્રેમલોવ જેમણે જાહેરાત કરી છે અને આઈબાની સ્થાપના ઓગણીસો ને માં થઈ અને આઈબા અમેચર બોક્સિંગ મેચોની સ્વીકૃતિ આપવાનું કાર્ય પણ કરે છે અને તાજેતરમાં મેરી કોમને આઈબાના ચેમ્પિયન અને દિગ્ગજ સમિતિના અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે અને ભારત ક્ષેત્રે વાત કરીએ તો બી એફ આઈ એટલે કે બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એ ભારતની બોક્સિંગની રાષ્ટ્રીય ગવર્નિંગ બોડી છે અને તે આઈબાનું સભ્ય પણ છે અને બી એફ આઈ એ દેશની બોક્સિંગ રમત પ્રશાસન અને રમતના આયોજન અને વિકાસ માટે જવાબદાર સંસ્થા અને ખેલ જગતમાં હાઇલાઇટમાં છે અન્યા મિથુન ઇમેજમાં તમે જોઈ શકો છો શા કારણથી હાઇલાઇટમાં છે અન્યા મીતુને દક્ષિણ એશિયાઈ વુશુ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે અને દેશનું ગૌરવ વધાર્યું છે નેપાળમાં આયોજિત થયેલ સાઉથમાં એશિયન વુશુ ચેમ્પિયનશિપમાં અન્યા મીતુને સુવર્ણ ચંદ્રક જીત્યો છે અને 28 વર્ષીય અન્યા મીતુને કઈ કેટેગરીમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું 70 કિગ્રા ભાર વર્ગમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું અને તેઓ ભારતીય ટીમમાં પહોંચનારા દક્ષિણ ભારતના પ્રથમ વુશુ ખેલાડી છે વાહ ભાઈ વાહ અને મિથુન કરાટેમાં એક બ્લેક બેલ્ટ છે તેઓ વુશુ સાથે બોક્સિંગમાં પણ રાષ્ટ્રીય ચેમ્પિયન બનેલા અને વુશુ દેશની સૌથી ઉભરતી એક રમત છે જે એક ચીની પારંપરિક માર્શલ આર્ટની રમત છે તો સ્વાભાવિક છે કે આ રમતનું મૂળ કયા દેશમાં છે ચીન દેશમાં છે અને ભારતના વુશુ એસોસિએશને આ રમતને એક રમતના રૂપમાં વર્ણિત કરી છે ભારતના વુશુ એસોસિએશનના સ્થાપક કોણ છે શ્રી આનંદ કેકાર અને હવે કમેન્ટ બોક્સની વાત કરીએ તો ગઈકાલે મેં પ્રશ્ન પૂછ્યો હતો કે ફ્રી સ્પેસ ક્વોન્ટમ કમ્યુનિકેશન નેટવર્ક અને એના દ્વારા સંદેશા મોકલવાનું સફળ પરીક્ષણ કોને કર્યું છે આપણા જ ભારત દેશની અંતરિક્ષ એજન્સી ઈસરોએ સફળ પરીક્ષણ કર્યું છે અને અહીં જ્યારે સંદેશા મોકલવાની વાત આવે છે તો જે સાયબર એટેક થાય છે આના અંતર્ગત જે ડેટા ટ્રાન્સફરમાં સુરક્ષા એક લાખ ગણી વધી જશે અને આ ફ્રી સ્વેસ ક્વોન્ટમ કોમ્યુનિકેશન નેટવર્કમાં પ્રકાશની મદદથી સંદેશાઓ મોકલવામાં આવે છે લગભગ તમામ મિત્રોએ સાચો જવાબ આપ્યો છે કે ઈસરો એમાંથી કેટલાક મિત્રોની વાત લઈએ તો સુજ લકી પીયુષ જાદવ સંજય મહિળા દીપ્તિ સોલંકી તમામ મિત્રોએ ઈસરોનો ઉલ્લેખ કર્યો છે અભિનંદન દેગામા દશરથ રજનીકાંત સુતરિયા બી ડી વરેચા પંચાલ બીજલ તમામ મિત્રોએ અહીં ઈસરોનો જે ઉલ્લેખ કર્યો છે ખૂબ ખૂબ અભિનંદન બિલકુલ જવાબ સાચા જયેશ સોલંકી ડામોર મનહર રાકેશ ગામિત અને હેન્સી સલાટ તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આવી જ રીતે જવાબ લખતા રહો અને જ્ઞાનને અપડેટ કરતા રહો આજે જે પ્રશ્ન પૂછવો છે તે તમારી સ્ક્રીન ઉપર કઈ રાજ્યની સરકાર જુદા જુદા શહેરોમાં પંદર જેટલી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સંસ્થાઓ ખોલવાની છે

આવતી કલે મળીશું આ પ્રશ્નની ચર્ચા કરીશું આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ